વિદ્યાર્થી મિત્રો સુપ્રભાતમ શ્રી એસ ડી વ્યાસ શા વિદ્યા મંદિર હાઈસ્કુલ ઓનલાઈન સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ વિષય સંસ્કૃત પાઠ પંદર જય પરાજયો વા આ વિજય છે કે અથવા પરાજય છે એના વિશે આપણે વાત કરીશું અહિયાં અર્જુન મહાભારતનું જયારે યુદ્ધ થયું હતું ત્યારે યુદ્ધને કારણે અનેક પરિણામો ભોગવ્યા હતા પરંતુ જે કુદરત તરફથી નિમેલા અથવા કુદરત તરફથી મળેલા જે તત્વો હતા એટલે કે જળાશયો વૃક્ષો એ બધા વૃક્ષોને કોઈ હાનિ પહોંચી નથી પરંતુ અત્યારનું જે યુદ્ધ છે એ યુદ્ધમાં યુદ્ધને કારણે તળાવ એટલે કે જે પીવાલાયક પાણી પણ ઝેરી બની ગયું છે અને એના કારણે ઘણા જ માણસો મૃત્યુ પામ્યા છે એટલે અર્જુન એવું કે છે કે આ પાઠમાં કે ખરેખર તમે વિજય મેળવ્યો યુદ્ધમાં એ યુદ્ધનો વિજય મેળવીને તમે જે આનંદ અનુભવો છો પરંતુ આનંદ અનુભવ્યા પછી તમે જે પાણી અથવા જે વનસ્પતિનો ઉપયોગ કરો છો એના કારણે તમારું મૃત્યુ થાય છે શરીરના અંગોને પણ નુકસાન થાય છે તો ખરેખર આ જય એટલે કે વિજય કહેવાય કે પરાજય કહેવાય એના અર્થમાં આ પાઠ લેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે પાઠની શરૂઆત કરીશું જ્યારે પણ તમે આ વિડીયો જુઓ ત્યારે પુસ્તક સાથે લઈને જોવું પુસ્તકની પાછળ એટલે સ્વાધ્યાયમાં બધા જ શબ્દાર્થો આપેલા છે હવે આપણે પાઠની શરૂઆત કરીશું જય પરાજયો વા જય અથવા પરાજય વિજય છે કે આ પરાજય છે એકદા એટલે એક દિવસ સ્વર્ગ સ્થિત સ્વર્ગમાં રહેલા અર્જુન અર્જુન પૃથ્વી એટલે પૃથ્વીને દ્રષ્ટિમ કામ જોવા માટે ભૂલોકમ ગચ્છત ધરતી પર આવ્યા પ્રાપ્ત ભૂલોક ધરતીને પ્રાપ્ત કરતા જ અથવા ભૂલોકને પ્રાપ્ત કરતા જ સ તેણે મહાન એટલે મોટો જય ઘોષ એટલે જયનાદ શ્રુતવાન એટલે સાંભળ્યો સ તે જય ઘોષ કારકમ જયનાદનો કારણ જાણીને જન સમૂહ છે એટલે માણસોની પાસે અથવા લોકોના ટોળાની સમીપ એટલે પાસે ગતિ એટલે જાય છે સદ્ય એટલે તરત જ વિરમિત એટલે અટકા અથવા વિરામ પામેલા અથવા પૂરું થયેલા વિશ્વયુદ્ધે એટલે વિશ્વયુદ્ધમાં લબ્ધ વિજયા વિજય મેળવેલા માણસો વિજયો ઉત્સવ અનુભવંત વિજયનો ઉત્સવ ઉજવતા હતા તેને જોઈને અર્જુનો અર્જુન અર્જુનને પણ પુરાતન મહાભારત વિજય પ્રાચીન મહાભારતના વિજયને વિજય ને તાન તેજ સમયના પ્રાપ્ત વિજયાન વિજય મેળવેલા જનાન સ્મરતી માણસો ને યાદ કરેરિચિત પહેલા અપરિચિત સમુસ્પતિતમ એટલે ઉભા રહેલા એટલે અજાણ્યા પહેલા અજાણ્યા ઉભે ઉભા અથવા ઉભા રહેલા અર્જુનમ અર્જુન તે જના તે માણસો સ્વકીય એટલે પોતાના વિજય ઉત્સવે વિજય ઉત્સવમાં યોજિત એટલે જોતર્યા અથવા સામેલ કર્યા અર્જુનો અર્જુન પણ જાત હર્ષ આનંદ પામેલો સ તે તય સિ સાથે સંલગ્ન અભવત જોડાઈ ગયો કચ્ચિત કાલા અનંતરમ થોડા સમય પછી લાગી અભ્યાગતેન તરીકે આવેલા તેને તેને અસ્વ એક યાચિત એક ઘોડો માગ્યો યાચિતો અસૌ मागेला ते अस्वम आरुढ गोडा पर बेसीने जलम पातुम पाणी पीवा माटे नगरात बही नगरनी बहा स्थितम एक रहेलु एक परिचितम पूर्व पहला ज जा जानितु सरोवरम गतवान सरोवरे गयो तदा

દમ જલમ એટલે આ પાણી સગરમ એટલે ઝેરી છે અધુના અત્યારે એટલે પીવા માટે યોગ્ય નથી અર્જુન અર્જુન સાચર્ય આશ્ચર્ય સાથે અથવા નવાઈ સાથે તમ દુષ્ટમ પૂર્વ તેને પહેલા જોયેલો હોય તેવા પુરુષમ પુરુષમ પુરુષને એટલે પૂછ્યું કથમ ઈદમ સગરમ જલમ કેવી રીતે આ પાણી ઝેરી છે પ્રકૃતિ નિર્મિત કુદરતે નિમાયેલા અથવા સર્જન કરેલા સરોવરા સરોવરો તું એટલે ખરેખર સદૈવ હંમેશા પેય જલા એવ પીવાના પાણી માટે જ ભવંતી હોય છે સ્વરે યુવક અવાજ થી યુવાન કાયન વૃદ્ધ શરીર થી વૃદ્ધ કચ્છીન થોડા તૂટેલા દાંત વાળો ધવલ કેશ સફેદ વાળ વાળો સદંડ લાકડાની એટલે કે લાકડીની સાથે એક જન એક માણસ અર્જુન સમીપમ ગતવાન અર્જુન ની પાસે ગયો અદૃમ પૂર્વ પહેલા ન જોયેલા તાદશમ તેવા પ્રકારના જનમ દ્રષ્ટવા માણસ જોઈને જોઈ ને અર્જુન અર્જુન સાચર્ય ચકિત સંજાત આશ્ચર્ય ચકિત થયો સંજાત એટલે થયો મહાભારત કાલી મહાભારત સમયના ના કાયાન એટલે સ્થુલ કાયાવાળા વાળા બલિષ્ટાન બળવાન જનાન એટલે માણસોને સ્મરતી યાદ કરીને સકષ્ટમ અપી અનુભૂતવાન તેને દુખ અનુભવ કર્યો કષ્ટમપી એટલે દુખ પણ અનુભૂતવાન એટલે અનુભવ્યું અશ્ય આની એકતા દૃશી આવા સ્થિતિમ ની સ્થિતિ દ્રષ્ટવા અર્જુન અર્જુન જોઈ ને આશ્ચર્ય સાથે અથવા નવાઈ સાથે પૂછ્યું કો ભવાન આપ કોણ છો કસ્માત રીતે તમારી ઈદ્રુસી અવસ્થા જાતા આવા પ્રકારની અવસ્થા એટલે દશા

માસેશ એટલે માસોમાં અથવા મહિનામાં બહુ નામ દેશનામ ઘણા દેશોની પરસ્પરમ એટલે વચ્ચે યુદ્ધમ અભવત યુદ્ધ થયું હતું ત્યાં અથવા ત્યારે વિવિધાની શસ્ત્ર પ્રયુક્તાની જુદા જુદા શસ્ત્રો પ્રયુક્તાની એટલે પ્રયોજ્યા હતા અથવા વાપર્યા હતા તસ્માત કારણા તે કારણથી જ બહુવિધ અનેક પ્રકારનું જગત એટલે જગત વિવિધ રૂપેણ જુદા જુદા રૂપે પ્રભાવિતમ એટલે પ્રભાવિત થયું છે અથવા એમાં સંડોવાયેલું છે શસ્ત્ર અને અસ્ત્રોમાંથી નીકળેલો પ્રદુષિત એટલે પ્રદૂષણ સર્વ વસ્તુ જાતમ બધી જ વસ્તુ પ્રદૂષિતમ પ્રદૂષિત વિસ્મયમ ચેરી થયું છે એટલે કે શસ્ત્રો અને અસ્ત્રો માંથી પ્રદૂષિત અને વિષમ એટલે ઝેરી બનાવ્યું છે અસ્ય સરોવર આ સરોવરનું જલમ અપીતે પાણી પણ एव आज કારણા એટલે કારણથી સગરમ અસ્તિ ઝેરી છે અત્રત્ય અહી જ જલમ પીતવા અથવા અહીનું આ પાણી પીતવા પીતવા એટલે પી પીને મદિયા એશા સ્થિતિ સંજાતા મારી આવી સ્થિતિ થઈ છે

મારી પત્ની વાયો વાયુના પ્રભાવે એટલે પ્રભાવથી નિરુદ્ધ શ્વાસા શ્વાસ રોકાઈ જતા અથવા અટકાઈ જતા દિવતા મૃત્યુ પામી પ્રતિદિનમ દરરોજ અસ્ય આ પાણીના પાને એટલે પીવાથી ગત પ્રાણા ગયેલા પ્રાણોના જીવાન જીવોને પશ્યન જોતા ભુક્ત ભોગ ભોગ ભોગવી રહેલો હું અહમ અત્ર હું અહિયા સ્થિત એટલે રહીને પશુ પક્ષી માનવા પશુઓ પક્ષીઓ અને માનવોને અશ્ય જલ પાના આ પાણી પીવા માટે વારયામી અટકાવવું અર્જુન અર્જુન વૃતાંતમ શ્રુત્વા આ રહસ્ય સાંભળીને વૃતાંત્રુવા પ્રાચીન મહાભારત અભિદશ્ય મહાભારત નામના યુદ્ધશ્ય યુદ્ધનું પરિણામ એટલે પરિણામ સ્મૃતિ પથમ આનયતી વિચાર પથ પર લાવે છે

परंपरा चाली हती। परंतु परंतु जल भूम्या आकाश पाणी वायु जमीन आकाश वगैरे महाभूत महा तेज प्रमाणे आसन शुद्ध ते जीवानाम कृते ते माणसो पूर्वेन पहलानी जेम ઉપયોગી ન એવાસન ઉપયોગીજ હતા સંપ્રતિ અત્યારે યદમ હું પશ્યામી છું તત તો અધિકમ અસ્તિ અસ્તી જ વિચારું છું અથવા ચિંતાયુક્ત છું કેમ અયમ શું આ અધુના પ્રવર્તતી અત્યારે ચાલે છે માનવ્ય માનવ નો જય જય અસ્તી જય જય એટલે વિજય વિજય છે પરાજયો વા અથવા આ પરાજય છે એવમ આમ સ શોકમ શોક સાથે અર્જુન અર્જુન અપીત જલમ પાણી પીધા વગર ગૃહિત ચિંતિત અપીત જલમ એટલે આમ તો એ પણ થાય હાથમાં પાણી લઈને ગૃહિતમ ચિંત ગૃહિત એટલે લઈને ચિંતા કરવા લાગ્યો પુનઃ સ્વર્ગમ પ્રત્યાગ વર્તતે ફરીથી પાછો સ્વર્ગમાં ગયો અને આનો આ પણ અપિત જલમ એટલે કે આ પીવા યોગ્ય પાણીને ગૃહિતવા લઈને ચિંત એટલે વિચારવા લાગ્યો પુનઃ ફરીથી સ્વર્ગમ પ્રત્યાવર્ત સ્વર્ગમાં પાછો ગયો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં પાઠનું ભાષાંતર કરાયું શબ્દોના અર્થ પાછળ આપેલા જ છે સંધિ સમાસ બધું જ આપેલું છે અને સ્વાધ્યાય તૈયાર કરવો આમાંથી પ્રશ્નોના જવાબ ગુજરાતીમાં પ્રશ્નોનો જવાબ ઘણીવાર પૂછાય છે અને ભાષાંતર પણ પૂછાય છે નમસ્કાર